હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના ડિજિટલ સિરીઝમાં જેની અંતર્ગત રોજ ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે તો આજે આપણે જોઈશું ધોરણ દસના ગણિત વિષયનું ચેપ્ટર નંબર ચૌદ જેનું નામ છે આંકડા શાસ્ત્ર તો આ છે આ ચેપ્ટરનો પાર્ટ પાર્ટ નંબર નંબર અંદર આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું તો આ પાર્ટની અંદર આપણે જોઈશું ઉદાહરણ નંબર એક તો હજી સુધી જો તમે આ પ્રસ્તાવનાનો વિડીયો ન જોયેલો હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ચેક કરી શકો છો આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે આ ડિજિટલ સિરીઝની અંદર આપણે ધોરણ દસના ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિ ચેપ્ટર નંબર પંદર સંભાવના ચેપ્ટર નંબર છ ત્રિકોણ અને ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં તો આ બધા ચેપ્ટરના દરેક દાખલા તથા દરેક ઉદાહરણના સોલ્યુશન આપણે જોઈ લીધેલા છે તો આ બધા પાર્ટના દરેકે દરેક દાખલા તથા ઉદાહરણના સોલ્યુશનની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો હજી સુધી જો તમે આ દરેક વિડીયો ન જોયેલા હોય તો જરૂરથી જોઈ લેજો જેથી આ દરેક ચેપ્ટરના દરેક દાખલાઓ સમજવામાં તમને એકદમ સરળતા રહે તો જુઓ અહીંયા ઉદાહરણ એકની રકમ આપેલી છે કે એક શાળામાં ધોરણ ગણિતના ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચેના કોષ્ટકમાં આપેલ છે તો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક મેળવો બરાબર તો અહીંયા તમને એક આવી રીતે કોષ્ટક આપેલું છે જેમાં તમને વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા તે દર્શાવેલ છે બરાબર તો અહીંયા તમને શું દર્શાવે છે કે અહીંયા દસ ગુણ મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા એક છે વીસ ગુણ મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા એક છે આ ઉપરાંત છત્રીસ ગુણ મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ છે તો આવી રીતે ટોટલ વિદ્યાર્થીઓ આપેલા છે બરાબર અને ઉપર તમને જે આપેલા છે એ શું છે ગુણ છે તો અહીંયા આ જે ગુણ આપેલા છે એને શું કહેવાય અવલોકન અવલોકન અને અહીંયા જે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અહીંયા તમને એફ આઈ એફ એટલે ફ્રીક્વન્સી કહેવાય ગુજરાતીમાં તેને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે આવૃત્તિ તો અહીંયા આ છે તે આવૃત્તિ છે અને અહીંયા જે ઉપર આપેલું છે તે અવલોકન છે તો હવે આપણે આનો મધ્યક મેળવવો હોય તો આપણે પ્રસ્તાવનાનો જે વિડિયો હતો તેમાં જોયેલું હતું કે જ્યારે આવી રીતે એકદમ નાના નાના આંકડાઓ આપેલા હોય ત્યારે આપણે પ્રત્યક્ષ રીત એટલે કે ડાયરેક્ટ મેથડનો ઉપયોગ કરીને આ દાખલાને સોલ્વ કરી શકીએ છીએ તો પ્રત્યક્ષ પ્રત્યક્ષરિત માટેનું સૂત્ર શું હતું તો આપણે કંઈક આવું સૂત્ર જોયેલું હતું કે મધ્યક x બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ ઓપોન સિગ્મા એફ તો અહીં આપણને આ જે ઈ જેવી નિશાની દેખાય છે તેને શું વંચાય સિગ્મા તો અહીંયા આપણને જે સિગ્મા એફ આઈ આપેલું છે તેનો મતલબ આવી રીતે આમ થયો કે જ્યારે એફ વન એક્સ વન એફ ટુ એક્સ ટુ અપ ટુ અપ ટુ એફ એન એક્સ એન આવી રીતે તમને સરવાળો આપેલો હોય ત્યારે આ જે સ્વરૂપ તમને આપેલું છે તેના તમારે સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય તો તમે આવી રીતે સીગમાં લખી શકો સીગમાં એટલે આ જે બધા પદ આપેલા છે તેનો સરવાળો અને છેદમાં એફ વન પ્લસ એફ ટુ પ્લસ એફ થ્રી અપ ટુ અપ ટુ એફ એન આપેલો છે તો આ બધા પદ છે તેનો સરવાળાને કઈ રીતે લખાય સીગમાં અને એફ આઈ એટલે શું તો કે ધારો કે પહેલું પદ હોય તો એફ વન વત્તા બીજું પદ હોય તો એફ ટુ વત્તા ત્રીજું પદ હોય તો એફ થ્રી તો આવી રીતે મધ્યગ મેળવવાનું આ જે સૂત્ર છે તેને સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે આવી રીતે લખી શકીએ તો હવે આ દાખલાને કઈ રીતે સોલ્વ કરી શકાય તો આપણે પહેલાં એફ વન એફ એફ થ્રી આ બધાની કિંમત મેળવવી પડે આ ઉપરાંત એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી આ બધાની કિંમત મેળવવી પડે તો આ કિંમત કઈ રીતે મળે તો જુઓ અહીંયા આપણને આ બે વસ્તુ આપેલી છે તો આપણે એક કોષ્ટક દોરવાનું અને તેમાં આ બે વસ્તુ લખી નાખવાની તો એક આપણને આપેલા છે મેળવેલ ગુણ તો કોષ્ટકની એક કોલમમાં મેળવેલ ગુણ લખી નાખવાના અને બીજી કોલમમાં શું લખવાનું વિદ્યાર્થીઓની સંખ્યા તો આવી રીતે બરાબર તો અહીંયા આપણને એક્સ આઈ અને એફ આઈ આ બે વસ્તુ આપેલી છે તો હવે અહીંયા એક્સ આઈ આપેલું છે તેનો મતલબ શું થયો કે અહીંયા જ્યાં પેલું અવલોકન છે તેને શું કહેવાય એક્સ વન અને અહીંયા જ્યાં પેલી આવૃત્તિ છે તેને શું કહેવાય એફ વન બરાબર તો એક્સ વન બરાબર દસ છે અને એફ વન બરાબર એક છે તો અહીંયા આપણે શું કરવાનું છે એફ વન અને એક્સ વનનો નો ગુણાકાર તો એફ વન અને એક્સ વનનો નો ગુણાકાર કેટલો થાય તો કે આવી રીતે દસ તો એફ વન એક્સ વન કેટલા થશે દસ ત્યારબાદ આ જે બીજું અવલોકન છે તેને એક્સ ટુ કે અને બીજી આવૃત્તિ છે તેને એફ ટુ કે બરાબર તો એક્સ ટુ અને એફ ટુ નો ગુણાકાર કેટલો થશે તો કે વીસ એકુ વીસ આવી રીતે તો આપણને મળ્યું એફ ટુ એક્સ ટુ તો આપણને જ્યાં સુધી આવી રીતે આમ આપેલું હોય જ્યાં સુધી આવૃત્તિ અને અવલોકનની સંખ્યા ત્યાં સુધી આપણે આવૃત્તિ અને અવલોકનનો ગુણાકાર કરતું જવાનું તો અહીંયા કેટલા થશે છત્રીસ ગુણ્યા ત્રણ એટલે એકસો આઠ અહીંયા ચાલીસ ગુણ્યા ચાર એટલે ચોકે ચોકે સોળ અને એક મીંડું પાછળ પછી પચાસ ગુણ્યા ત્રણ તો પાંચ તેરી પંદર અને એક મીંડું પાછળ છપ્પન ગુણ્યા બે એટલે એકસો બાર પછી સાઠ ગુણ્યા ચાર એટલે છ ચોક ચોવીસ થશે અને એક મીંડું પાછળ મૂકી દેવાનું તેવી જ રીતે સાત ચોક અઠ્યાવીસ થશે અને એક મીંડું પાછળ મૂકી દેવાનું ત્યારબાદ બોતેર એકું બોતેર એસી એકું એસી અઠ્યાસી દુ તો કેટલા થશે એકસો છોતેર બાણું તેરી તો અહીં આવી રીતે આમ કરાય કે બે તેરી છ નવ તેરી સત્યાવીસ આગળ લખી નાખવાના અને પંચાણું એક પંચાણું બરાબર તો અહીંયા આપણને આ શું મળ્યું એફઆઈ એક્સ આઈ તો આપણે શું મેળવવાનું છે કે એફ આઈ એક્સ આઈ છે તેનો સરવાળો મતલબ કે અહીંયા જે એફ વન એક્સ વન એફ ટુ એક્સ ટુ એફ થ્રી એક્સ થ્રી અપતુ અપતુ એફ એન એક્સ એન આપેલું છે તે બધાનો સરવાળો તો આ બધાનો તમે સરવાળો કરો તો તેને શું કહેવાય સીગમાં એફ આઈ આઈ તો આ સરવાળો આપણને કેટલો થશે આ બધાનો સરવાળો કરીએ તો સત્તરસો ઓગણ તેવી જ રીતે અહીંયા જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે મતલબ કે આવૃત્તિ એટલે કે આ જે ફ્રિકવન્સી આપેલી છે તેનો સરવાળો કરો તો કેટલો થશે ત્રીસ તો અહીંયા આ જે સૂત્ર છે તેમાં તમારે આ વેલ્યુ મૂકવાની સત્તરસો ઓગણ અને છેદમાં શું લખવાનું સિગ્મા એફઆઈ એટલે કે ત્રીસ તો આપણને આવી રીતે આ મળે કે સત્તરસો ઓગણ ભાગ્યા ત્રીસ તો આપણે આનું સાદુ રૂપ આપીએ તો આપણને ઓગણસાઇ પોઈન્ટ ત્રણ આ જવાબ મળે તો અહીંયા આપણને શું મેળવવાનું હતું કે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક શોધો તો અહીંયા થશે કે માટે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક ઓગણસાઠ પોઈન્ટ ત્રણ થશે તો આ રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો આ રીતના દાખલા આપણે ઓલરેડી ધોરણ નવમાં પણ જોયેલા હતા ખૂબ જ સરળ દાખલો છે માત્ર અહીં આપણને જે બે વસ્તુઓ આપેલી છે તેનો ગુણાકાર કરવાનો છે તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ